ખીચડી એ એકદમ સાદો અને પૌષ્ટિક ખોરાક છે અને દરેક ગુજરાતી ઘરમાં વઘારેલી ખીચડી તો ખાસ બનતી હોય છે આજે આપણે એકદમ સ્વાદિષ્ટ અને સાથે સાથે ખૂબ જ પૌષ્ટિક પણ ખરી એવી હરિયાળી મસાલા ખીચડી બનાવીશું અહીં મેં એક કપ અરાઉન્ડ એકસો પચીસ ગ્રામ જેટલા બાસમતી ચોખા લીધા છે ખીચડી માટે તમે જે પણ ચોખા વાપરતા હો એ ચોખા અહીં તમે લઈ શકો છો અને જેટલા ચોખા લીધા હોય એનાથી અડધી એટલે કે અડધો કપ જેટલી આપણે અહીં મોગર દાળ લઈશું હવે આ દાળ અને ચોખાને પાણીથી બરાબર ધોઈ લઈએ દાળ ચોખા ધોઈ લીધા પછી તમારે જો બહુ ઉતાવળ હોય તો આમાંથી તમે તરત પણ ખીચડી બનાવી શકો છો અને જો સમય હોય તો દસથી પંદર મિનિટ માટે આને પલળવા દેશો તો દાળ અને ચોખા એકદમ સોફ્ટ થઈ જશે એટલે ખીચડી પણ સારી બનશે હરિયાળી મસાલા ખીચડી આજે આપણે પાલક વટાણા અને કેપ્સિકમ એ ત્રણેય ગ્રીન વેજીટેબલ્સ મિક્સ કરીને બનાવીશું અહીં મેં એક કપ જેટલી પાલકને પાણીથી બરાબર સાફ કરીને પછી કાતરથી બારીક સમારી લીધી છે અને સાથે અડધો કપ જેટલા લીલા વટાણા લીધા છે સાથે મીડિયમ સાઇઝનું એક ટામેટું અને એક કેપ્સિકમ મેં આ રીતે ઝીણું સમારીને લીધું છે તમારા ટેસ્ટ મુજબ આદુ મીઠો લીમડો અને કોથમીર લઈ લો ખીચડીના વઘાર માટે અહીં મેં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે પણ તમે આ ખીચડી જો ઘીમાં વગારવી હોય તો ઘીમાં પણ વગારી શકો છો તેલ હલકું ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરું એડ કરી મેં બંને મિક્સ કરીને એક ટી જેટલું લીધું છે સાથે વઘારમાં જો તમે થોડા ખડા મસાલા એડ કરશો તો ખીચડીનો ટેસ્ટ ખૂબ જ સરસ તૈયાર થશે તો અહીં તમારા ટેસ્ટ પ્રમાણે તજ લવિંગ અને મરી એડ કરી દો સાથે બે તમલપત્ર અને એક સૂકું લાલ મરચું પણ મિક્સ કરી દઈએ આઠથી દસ મીઠા લીમડાના પાન અને બે પિંચ જેટલી હિંગ મિક્સ કરી દઈએ અને છેલ્લે એક ટી સ્પૂન જેટલું છીણેલું આદું મિક્સ કરીને આ બધું જ આપણે એકાદ મિનિટ માટે સાંતળી લઈએ ખીચડીમાં હું કેપ્સિકમ મિક્સ કરવાની છું એટલે અહીં મેં લીલા મરચાં નથી લીધા તમારે ખીચડી જો એકદમ સ્પાઈસી બનાવી હોય તો આદુની સાથે તમે થોડા લીલા મરચાં પણ લઈ શકો છો વઘાર તૈયાર થઈ જાય એટલે સૌથી પહેલાં આપણે બધા જ વેજીટેબલ્સ તેલમાં એડ કરીને એને બેથી ત્રણ મિનિટ માટે સાંતળી લેવાના છે તો અહીં આપણે એક પાલક અને વટાણા એડ કર્યા અને કેપ્સિકમની સાથે ટામેટા પણ એડ કરી દેવાના છે ગેસની ફ્લેમને મીડિયમ રાખીને તેલમાં આ બધા જ શાકભાજીને એકાદ મિનિટ માટે આપણે સરસ રીતે સાંતાળી લેવાના છે અને ખીચડીના સારા કલર માટે આપણે આમાં દાળ ચોખા એડ કરીએ પહેલાં મસાલા પણ મિક્સ કરી દઈએ હું અહીં હાફ ટી સ્પૂન જેટલી હળદર અને એક ટીસ્પૂન જેટલું લાલ મરચું મિક્સ કરું છું તમારા સ્વાદ પ્રમાણે મીઠું મિક્સ કરી દો હું અહીં દોઢ ટી સ્પૂન જેટલું મીઠું એડ કરું છું હવે પલાળી રાખેલા દાળ અને ચોખા પણ મિક્સ કરી દઈએ પાલક વટાણાની આ ગ્રીન ખીચડી જો તમે એકદમ ઢીલી બનાવશો તો એ ખૂબ જ ટેસ્ટી બને છે હવે એકવાર હલાવીને આ બધું જ મિક્સ કરી દઈએ પછી આપણે તેમાં પાણી એડ કરીશું અહીં આજે આ ખીચડી આપણે એકદમ ઢીલી બનાવવાની છે એટલે રોટીનમાં તમે ખીચડીમાં જેટલું પાણી ઉમેરતા હોય એનાથી એકાદ ગ્લાસ જેટલું પાણી વધારે લઈ લેવાનું હું અત્યારે કુકરમાં માય એટલું અને ખીચડી ઉભરાય નહીં એટલું પાણી એડ કરી દઉં છું અહીં ખીચડીમાં પાણી જો ઓછું પડે ને થોડી કઠણ બને તો પાછળથી બની ગયા પછી પણ પાણી ઉમેરી શકાય છે ખીચડીને થોડી સ્પાઈસી બનાવવા માટે છેલ્લે હું તેમાં વન ફોર્થ ટીસ્પૂન જેટલો ગરમ મસાલો પણ એડ કરું છું ગેસની ફ્લેમને હવે મીડિયમ કરી દઈએ અને મીડિયમ ફ્લેમ પર ત્રણથી ચાર વિસલ બોલાવીને ખીચડીને થવા દઈએ અહીં મેં મીડિયમ ફ્લેમ પર ચાર વિસલ થવા દીધી છે અને ગેસને હું હવે બંધ કરી દઉં છું હવે અહીં દસેક મિનિટ પછી કૂકરમાંથી બધી જ વરાળ નીકળી જાય અને ખીચડી બરોબર સીજી જાય પછી જ આપણે કૂકરનું ખોલવાનું છે અહીં આપણે જોઈ રહ્યા છીએ કે પાલક બધી જ ઉપર આવી ગઈ છે તો આ રીતે હલાવીને બરાબર મિક્સ કરી લઈએ ખીચડી અહીં સરસ ચડી ગઈ છે પણ મેં આગળ કહ્યું તેમ આ ખીચડી જો એકદમ ઢીલી બનાવશો તો ખૂબ જ ટેસ્ટી લાગે છે ખીચડી હજી એકદમ ગરમ ગરમ જ છે અને બંધાઈ નથી એટલે આ સ્ટેજ પર આપણે તેમાં થોડું પાણી મિક્સ કરી દઈએ તમે પાણી એડ કરો પછી ખીચડીને ફરી એકવાર બરાબર હલાવીને તેમાં પાણી સરસ રીતે મિક્સ કરી લેવાનું છે ફરીવાર આપણે વિશલ નથી બોલાવવાની પણ ફક્ત કૂકરનું ઢાંકણ ઢાંકીને પાંચેક મિનિટ માટે એકદમ સ્લો ફ્લેમ પર ખીચડીને સીઝવા દેવાની છે તો આ રીતે થોડું પાણી નાખીને એકદમ સ્લો ફ્લેમ પર પાંચેક મિનિટ માટે ખીચડીને સીઝવા દેશો તો ખૂબ જ ઢીલી થઈ જશે હવે છેલ્લે તેમાં એક ટેબલ સ્પૂન જેટલું ઘી પણ મિક્સ કરી દો એનાથી ખીચડી એકદમ સ્મૂથ પણ બની જશે કોથમીર મિક્સ કરીને હવે ગરમા ગરમ સર્વ કરીએ તો રૂટીનમાં તમે એકની એક સિમ્પલ વઘારેલી ખીચડી ખાઈને કંટાળી ગયા હોય તો આ હરિયાળી ખીચડી બનાવીને જરૂરથી એકવાર ટ્રાય કરો મગની દાળમાંથી બનાવી છે એટલે પચવામાં ખૂબ જ સહેલી છે અને અંદર આપણે જે મિક્સ વેજીટેબલ્સ અને સ્પાઈસીસ મિક્સ કર્યા એના કારણે એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે અંદર આપણે જે પાલક અને વટાણા મિક્સ કર્યા એના કારણે આ ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે તો સાંજના ડિનર માટે આ ખીચડી કોઈપણ પ્રકારની માથાકૂટ વગર ખૂબ જ ઝડપથી બની જાય છે અને એકદમ હેલ્ધી છે અને ટેસ્ટમાં પણ એ ખૂબ જ સરસ લાગે છે તમે જરૂરથી બનાવીને એકવાર ટ્રાય કરો અને જો તમને મારી રેસીપીઝ પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરો બીજી આવી અનેક રેસીપીઝ શીખવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલા બે લાઇકોને પ્રેસ કરવાનું ના ભૂલશો ફરી મળીએ છીએ એક નવી જ રેસીપી સાથે થેન્ક યુ